नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयंत मकवाड़ा, शासकीय कोलसर हाईस्कूल धोड़का, धोरण 12 प्रकरण 7 सामाजिक आंदोलनों। एमा आपणे विद्यार्थी मित्रों आंदोलनों विषे आगळ जोई गया तो आ आंदोलनों 5 प्रकार जेटला जोवा मळे छे। सुधारावादी आंदोलन, क्रांतिकारी सामाजिक आंदोलन, प्रतिरोधात्मक सामाजिक आंदोलन, विरोधात्मक सामाजिक आंदोलन अने स्वच्छता आंदोलन। तो आ आंदोलन आपणे जोया आगळना भागमां। हवे आंदोलनोनी आपणे અસરો જોઈએ કે આ આંદોલન થાય છે સમાજમાં એની અસરો કેવી થતી જોવા મળે છે। તો સામાજિક આંદોલન એ સમૂહની સામાજિક અભિવ્યક્તિ છે અને દેશમાં અનેક પ્રકારના કાર્યો સારા થાય એના માટે આંદોલનો થતા જોવા મળે છે। આંદોલન એક ચોક્કસ પરિવર્તન માટે કરવામાં આવે છે અને સામાજિક આંદોલન ઉપર ગહન અસર થતી જોવા મળે છે એ જે નીચે મુજબ જોઈ શકાય છે। તો એ શું છે આપણે જોઈએ। પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બને છે અને સભાનતા વધે છે। જ્યારે આંદોલનો શરૂ થાય છે ત્યારે જેમ બને એમ લોકો એમ વિચારતા હોય છે કે આ કામ જલ્દી થવું જોઈએ, જૂની રૂઢિઓ દૂર થવી જોઈએ અને આંદોલનને વેગ મળવો જોઈએ। લોકોમાં સભાનતા આવે છે કે સમય પ્રમાણે હવે બદલાવ જરૂરી છે, માટે અહીંયા આ પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયત્ન કરે છે। લોકોમાં સભાનતા અને જાગૃતિ આવે છે। બીજું, નવી નેતાગીરી ઊભી થાય છે। આંદોલન ચલાવવા માટે એક સામટા સમૂહના માધ્યમો અને વ્યક્તિઓ હોય છે, એમાં આ વ્યક્તિઓના સમૂહમાં કોઈ એક લીડરશિપ યાની નેતાગીરી કરનાર વ્યક્તિ હોય છે અને એ સમગ્રનું સંચાલન કરે છે। એટલે આનામાં જુદા જુદા વિભાગ પાડવામાં આવતા હોય છે અને દરેકને અલગ અલગ કામ સોંપવામાં આવતું હોય છે અને એને નેતા બનાવવા જ આટલે નેતાગીરી ઊભી થાય છે। વૈકલ્પિક વિકાસ થાય છે કે જૂનું પુરાણું છે એના માટે સારી બાબત કઈ છે એનો વિચાર કરવામાં આવે છે અને એનો ધીમે ધીમે વિકાસ થતો જોવા મળે છે। વૈકલ્પિક ઉપાયોની ચર્ચા થતી જોવા મળે છે કે આ ઉપાયો જે છે એની ભેગા મળીને ચર્ચા કરે છે, આની સારી અસરો કેટલી રહે છે અને ખોટી અસરો કેવી રહે છે। દાખલા તરીકે કોઈના મૃત્યુ પાછળ જે 12મા કે 13મા દિવસે સમાજને જમાડવામાં આવતો હતો, આજે સમાજના લોકો ભેગા થાય છે કે ભાઈ આ ખોટા ખર્ચા બંધ કરો અને જેની ઈચ્છા હોય એ 100 માણસથી વધારે ના જમાડી શકે, આવી સરકારની નીતિ છે અને એ રીતે આમાં બદલાવ આવેલો આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત આંદોલનને સમાજમાં બદલાવ આવે છે, જીવન જીવવાની રીતમાં નવો ઉત્સાહ આવે છે, એમની આર્થિક પ્રગતિ જોવા મળે છે। તો ટૂંકમાં સામૂહિક વર્તનો દ્વારા પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરવાના પ્રયત્નો એ દ્વારા સામાજિક આંદોલનો થતા જોવા મળે છે અને આમ સામાજિક આંદોલનો એ એક સાધન છે જેના દ્વારા વ્યક્તિ પોતાના અસંતોષને વ્યક્ત કરી અને સમાજમાં આંશિક કે સંપૂર્ણ પરિવર્તન લાવે છે। તો આ બે સમાજમાં બે પ્રકારના સમૂહ મિત્રો જોવા મળે છે। એક છે રૂઢિવાદી કે જે જૂની રૂઢિ છે એમની એમ રહે એમ વિચારતા હોય છે, જ્યારે બીજો પ્રકાર છે આધુનિકતાવાદી। તો આ આધુનિકતાવાદ જે છે એ સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે છે, લોકોનો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરતા જોવા મળે છે અને આમ સમાજમાં એક યા બીજા પ્રકારે આ પ્રકારના લાંબા કે ટૂંકા ગાળાના આંદોલનો સામાજિક આંદોલનો ચાલતા જ રહે છે। સામાજિક આંદોલનો સ્થગિત તથા સ્થિર સમાજમાં નવ ચેતના પ્રસારવાનું કામ કરે છે, નવી ચેતના આવે છે, ઉત્સાહ વધે છે અને દરેક વ્યક્તિનો વિકાસ થાય એ માટે જે તજજ્ઞો જે જ્ઞાની બુદ્ધિશાળી માણસો જે વિદ્વાનો જે શિક્ષિત છે એ લોકો ભેગા મળી અને આ જૂની રૂઢિ દૂર કરીને સારું કાર્ય કરવા પ્રયત્ન કરતા હોય છે। તો સામાજિક આંદોલનોમાં લોક ભાગીદારી આવે છે, લોકો વધારેમાં વધારે ભાગ લે એ જરૂરી છે અને વધુ આયોજિત થઈ અને આંદોલન સફળ બનાવે તો સુશાસન માટે લોક ભાગીદારી આવશ્યક છે। એનું ઉદાહરણ આપણે પંચાયતી રાજમાં જોઈએ છીએ કે પહેલાંના સમયમાં રાજાશાહી રાજ વ્યવસ્થા હતી, તો એ રાજા રાજશાહી રાજ વ્યવસ્થામાં પંચાયતી રાજ આવ્યું। આ એક સુધારાવાદી આંદોલન જ છે અને આના કારણે જોઈએ તો દરેક વ્યક્તિને નાગરિકત્વ મતાધિકાર વગેરે જે મળ્યો એનાથી અનેક પ્રકારના લાભ થયા છે। તો મિત્રો આ 7મું પ્રકરણ પૂર્ણ થાય છે અને પંચાયતી રાજના હવે પછીના પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું।